મૂકવામાં આવ્યો છે અને આ તમામ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી પણ હટાવી લેવામાં આવી છે. ત્યારે હવે ચાઇનાએ ભારતમાં પ્રતિબંધિત ટિકટોક એપ્લિકેશન ચાલુ રહે તે માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. ચાઇના દ્વારા ટિકટોક એપ્લિકેશન માટે એક એપીકે ફાઇલ તૈયાર કરીને વિવિધ વોટ્સએપ ગ્રુપમાં ફરતી કરવામાં આવી છે અને આ ફાઇલ મોબાઇલમાં ઇન્સ્ટોલ કરતા ચાઇનાનું પ્રતિબંધિત ટિકટોક મોબાઇલમાં શરૂ થઈ જાય છે. ચાઇના સાથે વણસી રહેલા સંબંધો બાદ ભારતમાં ચાઇનાની એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ પ્રતિબંધ બાદ ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી પ્રતિબંધિત ચાઇનીઝ એપ પણ હટાવી લેવાય છે. ભારતમાં ચાઇનીઝ એપ ટિકટોક સહિત 59 એપ પર પ્રતિબંધ મૂકવા પાછળ દેશની સુરક્ષા અને ખાનગી ડેટા લીક ન થાય તે માટેનું કારણ આપવામાં આવ્યું છે. પરંતુ આજે પણ ભારતમાં પ્રતિબંધિત ચાઇનીઝ એપ ટિકટોક લોકોના મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ રહી છે અને આજે પણ લોકો એપનો બિંદાસ ઉપયોગ કરી રહ્યા છે. ટિકટોક એપ્લિકેશન ભારતમાં પ્રતિબંધિત થયા બાદ આ એપને પ્લે સ્ટોર ઉપરથી તો હટાવી લેવાય છે પણ હવે ચાઇનીઝ કંપનીએ ટિકટોક એપ્લિકેશન માટે એક એપીકે ફાઇલ તૈયાર કરીને વિવિધ વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવી છે. આ ફાઇલ મોબાઈલ ફોનમાં ખુલતાની સાથે જ ટિકટોક શરૂ થઈ જાય છે. આ એપ્લિકેશનની અંદર જો તમારી પાસે પૂર્વવત એપ્લિકેશન હોય તો તમે એને પહેલાં અનઇન્સ્ટોલ કરવી પડે છે, કેમ કે જો એ ઇન્સ્ટોલ હોય છે તો આ ઇન્સ્ટોલ થતી નથી. ત્યારબાદ એને જો ઇન્સ્ટોલ કર્યા પછી તમે એને લોગિન થાવ છો, જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો એ પાસવર્ડ પણ તમને ફરીથી રિસેન્ડ કરે છે અને એ રીતે તમે લોગિન થઈ અને તમારું ફરીથી એકાઉન્ટ ઓપન કરી શકો છો. આ ફાઇલો વોટ્સએપ ગ્રુપની અંદર તેમજ અલગ અલગ માધ્યમથી આ ફાઇલ ફરતી કરવામાં આવી છે. આ ફાઇલની અંદર એને ક્લોન કરવામાં આવી છે અને સિક્યુરિટી જે એના ફીચર કહેવાય એને બાયપાસ કરવામાં આવ્યા છે કે જેથી ભારતની સિક્યુરિટી એજન્સી અને ભારતની સિક્યુરિટી વ્યવસ્થા જે છે તે એને ભેદી ના શકે. આજના યુવાનોને મારી એક નમ્ર અપીલ છે કે આવા પ્રકારની એપ્લિકેશનોથી દૂર રહેવું જોઈએ, જેનાથી તમારા આંતરિક નુકસાન થઈ શકે છે, તમારો ડેટા પણ ચોરાઈ શકે છે. અને બીજી વાત કે દેશપ્રેમની વાત હોય ત્યારે આપણે ચોક્કસપણે આ એપ્લિકેશન પર પ્રતિબંધ રાખવો જોઈએ. ચાઇનાની અવરચંડાઈને કારણે આપણા દેશમાં એક તરફ ચાઇનીઝ વસ્તુઓ અને ચાઇનીઝ એપ્લિકેશનનો ઉપયોગ નહીં કરવાની લોકોમાં માનસિકતા બની રહી છે. જો કે સરકારે ચાઇનીઝ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મૂકતા એપ્લિકેશનના ઉપયોગ તો અટકી ગયો છે, પરંતુ બીજી તરફ ચાઇનાએ પોતાની એપ્લિકેશન ભારતમાં ચાલુ રાખવાનો નવો રસ્તો શોધી લીધો છે. બીજી તરફ આપણે ત્યાં આજે પણ લોકો આ એપીકે ફાઇલથી ટિકટોક ઇન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે આ પ્રકારે ઇન્સ્ટોલ કરવામાં આવેલ એપ્લિકેશનથી મોબાઈલના ડેટા અને ખાનગી માહિતી કોઈ પણ વ્યક્તિ આસાનીથી ચોરી શકે તેમ છે. આમ છતાં આજે પણ કેટલાક લોકો રાષ્ટ્રના હિતને બાજુ પર મૂકીને આ પ્રકારે ટિકટોકનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારે ઇન્સ્ટોલ થતી ચાઇનીઝ એપ ટિકટોક ઉપર પ્રતિબંધ નહીં લગાવાય તો ભારત સરકાર દ્વારા 59 એપ ઉપર મૂકવામાં આવેલ પ્રતિબંધનો કોઈ અર્થ સરતો નથી. આજે ટિકટોક ચાલુ કરવા અથવા અન્ય એપો ચાલુ કરવાના માધ્યમ બદલાઈ ગયા છે. લોકો હવે VPN ફાઇલો ડાઉનલોડ કરીને અને બીજા દેશોનું સર્વર કનેક્ટ કરીને અને ટિકટોક તથા અન્ય એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે કે જે એકદમ ઇલીગલ કહી શકાય અને એમાં મોબાઈલની અંદર ઘણો ડેટા કે બીજા બધા અન્ય તમારા બેંક ડિટેલ્સ કે એ પણ ચોરી થવાની સંભાવના રહેલી છે. આજના યુવાનોને એક મેસેજ આપવા માગું છું કે દેશ ચાઇના સાથે જે આપણો વિવાદ થઈ રહ્યો છે, વિવાદની અંદર દેશદાજ રાખો. એક ટિકટોક કે અન્ય બીજી ચાઇનીઝ એપ્લિકેશન ઉપર આધાર કે નિર્ભર રાખ્યા વગર ભારતીય કેટલી એપ્લિકેશનો છે એ એપ્લિકેશનો ઉપર તમે એને ડેવલપ કરો, એમાં તમે આશાવાદ વ્યક્ત કરો અને એમાંથી પણ તમે પૈસા કમાઈ શકો છો અને આમાં તમે મનોરંજન પૂરું કરી શકો છો અને લોકોને પૂરું કરાવી શકો છો. ચાઇના એક તરફ આપણા દેશ સાથે અવરચંડાઈ કરી રહ્યું છે ત્યારે આપણા દેશના જ યુવાનો પ્રતિબંધિત ચાઇનીઝ એપનો ઉપયોગ કરી રહ્યા છે. સવાલ અહીં એ થાય છે કે રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રહિતનો છે, ત્યારે આ પ્રકારે એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરતા યુવાનો સામે પણ કાર્યવાહી થવી એ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા.